नमस्कार, आप निहाळी रह्या छो जीटीवी गुजरात न्यूज। एक नजर करी लईए आजना मॉर्निंग अपडेट्स पर। आ न्यूजना प्रायोजक छे वास्तु शुद्ध घी। जिंदगी में हर जगह पाना है तथास्तु, तो अपने खाने में सदा अपनाओ वास्तु गाय का शुद्ध घी। समाचार सामे आवी रह्या छे, मुंबईमांथी विरारनी विजय वल्लभ हॉस्पिटलना आईसीयू विभागमां आगनो बनाव सामे आव्यो छे। आ घटनामां 12 दर्दीओना मोत थया छे। महाराष्ट्रना विरारमां आवेल विजय वल्लभ हॉस्पिटलनी आईसीयूमां आग लागवाना समाचार सामे आवी रह्या छे। आईसीयूमां आग लागवाने कारणे केटलाक दर्दीओना मोतनी आशंका छे। फायर ડિપાર્ટમેન્ટની વાત માનીએ તો જે સમયે આગ લાગી ત્યારે 17 દર્દીઓ આઈસીયુ વિભાગમાં દાખલ થયા હતા, જેમાંથી 12 દર્દીઓ આગની ઝપેટમાં આવતા મોત થયું છે। આ દુર્ઘટના વહેલી સવારે 3:15 વાગે બની છે, જેમાં 5 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે। જે 12 દર્દીઓના મોત થયા છે, તમામ દર્દીઓ કોરોના સંક્રમિત હતા। મળતી માહિતી પ્રમાણે વિજય વલ્લભ હોસ્પિટલના દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગ તાબડતોબ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચ્યું। હોસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યું છે કે આઈસીયુમાંથી કંઈક આગ જેવું પડ્યું અને 1-2 મિનિટમાં આગ ફેલાઈ गई। WHOના નવા અધ્યયનને લઈને જયંતિ રવિનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોરોના વર્લ્ડ વોર છે, 18 વર્ષથી ઉપરના સૌ કોઈ વેક્સિન લેવી જોઈએ। SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરના હથિયાર સાથે સામનો કરવો જ પડશે, તેવું ગુજરાત સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના ડોક્ટર VN શાહે ગુરુવારે જણાવ્યું છે। કરોડો ભારતીયો માટે રાહતના સમાચાર। અમેરિકાની કંપની ફાઇઝરે ભારતને કરી છે મોટી ઓફર। અમેરિકાની દવા બનાવતી કંપની કે જે હવે ભારતની વારી ચડી છે, જાણીતી કંપની ફાઇઝરે જાહેરાત કરી છે કે તેણે ભારત સરકારના રસીકરણ અભિયાન માટે પોતાની વેક્સિન તેણે નફો ન કમાવાના હેતુસર પૂરી પાડવાની ઓફર કરી છે। કંપનીએ કહ્યું છે કે તે દેશમાં કોરોનાની રસી પૂરી પાડવા બદલ ભારત સરકાર સાથે મળીને કામ કરવાને લઈને પ્રતિબદ્ધ છે। કોરોનાને લઈને DGP એક્શન મોડમાં, હવે ગુજરાતમાં લગ્ન માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે। ગુજરાતમાં 24-17 એપ્રિલ સુધી લગ્નગાળો હોય, ત્યારે આ પહેલાં પણ સરકાર દ્વારા લગ્નમાં 50 લોકોની છૂટછાટ આપવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર લગ્નને લઈને નવો નિયમ સામે આવ્યો છે। લગ્ન પ્રસંગે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે। લગ્ન માટે ઓનલાઈન નોંધણી કરવી પણ જરૂરી છે। હવે જો આ નિયમોનો ભંગ થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે, તેવું પણ DGP દ્વારા કહેવામાં આવ્યું છે। લગ્નમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જો નિયમ ભંગ થશે તો પોલીસ ચેકિંગ કરીને ગુનો દાખલ કરશે, જેની દરેકે નોંધ લેવી। વિશ્વમાં સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાયા, 3.14 લાખ સંક્રમિત। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ગુરુવારે સવારે પૂરા થયેલા 24 કલાકમાં 3,14,835 નવા કેસો સામે આવ્યા હતા। આ ઉપરાંત કોરોનાને કારણે એક જ દિવસમાં સૌથી વધારે એટલે કે 2,104 લોકોના મોત પણ નોંધાયા છે। ભારતમાં કોરોના મુદ્દે સ્થિતિ અત્યંત વિકટ બની છે, જેના અનુસંધાનમાં વડાપ્રધાન દ્વારા તાકીદે શુક્રવારે બેઠક બોલાવવામાં આવી છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે આ અત્યાર સુધીના સૌથી વધુ ભયાનક આંકડા છે। જાણકારોનું માનીએ તો વિશ્વમાં સૌથી વધુ દૈનિક કેસ આવા મુદ્દે ભારત હવે ટોચના સ્થાને પહોંચ્યું છે। આ પહેલા અમેરિકામાં 8 જાન્યુઆરીએ 3.13 લાખ દૈનિક કેસ સામે આવ્યા હતા। રોજિંદા મોતના આંકડામાં પણ સતત વધારો થતાં હવે ભારત આ મામલે દુનિયામાં બ્રાઝિલ બાદ બીજા ક્રમે આવ્યું છે। ભારત દેશમાં 3.14 લાખ નવા કેસો સામે આવ્યા, કુલ કેસની સંખ્યા 1,59,935 પર પહોંચી ગઈ છે। આ ઉપરાંત દેશમાં કુલ મોત પણ 1,84,657 થઈ ચૂક્યા છે। વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે થઈને અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાએ મિટિંગ યોજી હતી। તેમણે સંગ્રહખોરો સામે કડકમાં કડક પગલાં લેવા માટે રાજ્યનો આદેશ આપ્યા હતા। રાજ્યને કોઈ પણ અવરોધો વિના ઓક્સિજન પૂર્ણ પાડવા માટે અને ઓક્સિજન લઈ જતા વાહનો નહીં રોકવા માટે આદેશ અપાયો છે। મોદીએ સ્થિતિની સમીક્ષા કરી હતી। હોસ્પિટલને કોઈ પણ જાતની મુશ્કેલી વિના ઓક્સિજન પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવા માટે આદેશ આપવામાં આવ્યા છે। દેશમાં શુક્રવારે પણ ઓક્સિજન મામલે ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની છે, તેથી મોદીએ શુક્રવારે તેમની બંગાળનો ચૂંટણી પ્રચાર પણ રદ કર્યો છે, અન્ય બેઠકો પણ બોલાવી છે। મોદીએ ઓક્સિજનની પ્રાપ્તિ વધારવા માટે અને સાથે સાથે અન્ય દવાઓ સમયસર હોસ્પિટલને મળી રહે તે માટે પગલાં લેવા માટે આદેશો આપ્યા છે। ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે તેમજ તેનું વિતરણ ઝડપી બનાવવા માટે તાકીદે પગલાં લેવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ભારતમાંથી દુબઈના પ્રવાસ માટે નવી માર્ગરેખા જાહેર કરવામાં આવી છે। નોંધનીય છે કે આને કારણે US, UK અને સાથે હોંગકોંગે તેમના નાગરિકોને ભારતમાંથી આવવા માટે અથવા તો ભારત જવા માટેના પ્રવાસને ટાળવા માટેની સલાહ આપવામાં આવી છે। જો કે UAE ભારતના પ્રવાસ માટે કડક નિયંત્રણો નથી લાદ્યા। ઇન્ડિગો સાથે સ્પાઇસજેટ, વિસ્તાર અને એર ઇન્ડિયા એક્સપ્રેસે પોતપોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ નવી માર્ગરેખા શેર કરી છે। માર્ગરેખાની જો વાત કરવામાં આવે તો હવે વિમાનના ઉડ્ડયનના સમયના અગાઉ એટલે કે 48 કલાકની અંદર જો RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તો તે રજૂ કરવાનું રહેશે। પેસેન્જર COVID-19 નથી તેવું દર્શાવતું RT-PCR ટેસ્ટનું લખાણ અરેબિક અથવા તો અંગ્રેજીમાં હોવું ફરજિયાત રહેશે।
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રસીના જુદા જુદા ભાવ અંગે કટાક્ષ કર્યો છે. કહ્યું છે કે એક જ દેશમાં સમાન વેક્સિનના જુદા જુદા ભાવ કઈ રીતે હોઈ શકે. સિરમે તેની વેક્સિન સરકારને રૂપિયા 400, રાજ્યોને 150 અને ખાનગી હોસ્પિટલને 600ના ભાવથી આપવાની જાહેરાત કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જુદા જુદા ભાવ કઈ રીતે લઈ શકે છે. આ સંકટનો સમય છે ત્યારે નફાખોરીને પ્રોત્સાહન સરકાર આપી રહી છે. તેમણે સરકારની વેક્સિનની નીતિને વિસંગત ગણાવી છે. સરકારની આ નીતિથી રાજ્ય સરકાર ઉપર આર્થિક બોજો વધશે. પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું ઉનાળાનું વેકેશન મેના બદલે હવે એપ્રિલ માસમાં જાહેર થવાની શક્યતાઓ છે. હાલમાં શાળાઓ બંધ હોય જેના કારણે આ વખતે મે માસના બદલે એપ્રિલ માસના અંતમાં જ રાજ્યના શિક્ષકોને 35 દિવસનું ઉનાળાનું વેકેશન જાહેર થઈ શકે છે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકને પૂછતા તેમણે જણાવ્યું છે કે શિક્ષકોના વેકેશન અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ આ અઠવાડિયામાં નિર્ણય લેવાઈ જશે. શિક્ષકોનું ઉનાળાનું વેકેશન ક્યારે જાહેર થશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દર વર્ષે રાજ્યના શિક્ષકોને ઉનાળાનું વેકેશન મે મહિનામાં એટલે કે 3 અથવા 5 તારીખ આસપાસ વેકેશન અપાતું હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે. રવિવાર સુધી તેમના નિવાસસ્થાને રોકાણ કરશે. અમદાવાદમાં DRDO દ્વારા ઊભી કરાયેલી કામચલાઉ હોસ્પિટલને રવિવારે ખુલ્લી મૂકશે. સીએમ રૂપાણીએ આપ્યો છે આદેશ. રાજકોટને મળશે 100 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો. રાજકોટની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતની શરૂઆત થઈ ચૂકી છે. 3 હોસ્પિટલમાં એવરેજ 110 ટન ઓક્સિજનનો વપરાશ છે. 3 દિવસથી નોન કોવિડ ઓક્સિજન સપ્લાય બંધ કરવામાં આવી છે. તેમ છતાં કોવિડ માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. વિજય રૂપાણીએ કરી છે જાહેરાત. રાજકોટને મળશે 100 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો. GTU નો મોટો નિર્ણય. જે વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી હશે તેવા જ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં જે વિદ્યાર્થીઓએ રસી લીધી હશે તેવા જ વિદ્યાર્થીઓ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. GTU દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસી ફરજિયાત છે. GTU ના વિદ્યાર્થીઓ વેક્સિન લીધી હશે તો જ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. એટલે કે તમે જો વેક્સિન નહીં લીધી હોય તો હવે તમે પરીક્ષાનું ફોર્મ નહીં ભરી શકો. જામનગરમાં એક જ દિવસમાં 118 દર્દીઓના થયા છે મોત અને 564 નવા કેસ નોંધાયા છે. દર કલાકે 5 દર્દીઓના મોત થઈ રહ્યા છે અને 24 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. જામનગરમાં કોરોનાની સુનામીના કારણે 118 દર્દીઓ મોતને ભેટ્યા છે. 564 જેટલા કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. નવો વિક્રમ સર્જી રહી છે. ગુરુવારે દર કલાકે 5 દર્દીઓના મોત થયા. 24 પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે 564 લોકો સંક્રમિત થયા. 287 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. ભચાઉમાં સગીરાએ પુત્રીને જન્મ આપ્યો. સગા ભાઈએ મોબાઈલ આપવાની લાલચામાં 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું. નવાવાસમાં બનેલી આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી છે કે જેમાં સગા ભાઈએ પોતાની સગીર વયની બહેન કે જેને મોબાઈલની લાલચ આપીને સતત 10 મહિના સુધી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી નાખી. ત્યારબાદ સગીરાએ પુત્રીને જન્મ આપ્યો છે. આ ચકચારી ઘટનામાં સગી માતાએ પુત્રના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. સુરત અને મુંબઈથી 9 લાખ લોકોએ યુપી સહિતના રાજ્યોની વાટ પકડી છે. મે માસમાં સૌથી વધારે 70 સ્પેશિયલ ટ્રેન ઉત્તરના રાજ્યો માટે દોડાવાશે. લોકો ધંધા રોજગારની રાહે અહીં આવ્યા હોય ત્યારે કોરોનાને લઈને ધંધા રોજગાર પર જે નિયમો લાદી દેવામાં આવ્યા છે લોકોની હાલત કફોડી બની છે. મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. 10 થી 20 હજાર મુસાફરો રેગ્યુલર ટ્રેનો મારફતે પણ લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છે. પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત. IMBL પાસેથી પાક મરીન એજન્સી સૌરાષ્ટ્રના 36 માછીમારોને ઉપાડી ગઈ. ત્યારે 6 બોટમાંથી 5 પોરબંદર તો 1 વેરાવળની હતી. નોટબંધીની અસર હજુ પણ ચાલુ. ફોર્ટમાં સ્ટેટ બેંકના CDMA મશીનમાં 500ની બનાવટી નોટો ભરવામાં આવીનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા ભરવા માટે લગાડેલા CDMA મશીનમાંથી જ બેંક ખાતામાં બનાવટી નોટો ભરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફોર્ટ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લગાવવામાં આવેલા મશીનમાં 500ના દરની 37.5 બનાવટી નોટો મળી આવી હતી. CCTV ફૂટેજ અને બેંકની વિગતના આધારે બનાવટી નોટો ભરનાર મોહમ્મદ ફૈઝ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં નિંદ્રાધીન પરિવાર પર મકાનનો સ્લેબ તૂટી પડ્યો. આ ઘટનામાં 2 બાળકોના મોત થયા છે, જ્યારે માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો છે. મકાનનો સ્લેબ તૂટી પડ્યો જેના કારણે 2 માસૂમ બાળકો નીચે દબાઈ ગયા. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. આ 2 બાળકો જે કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. જો કે માતા પિતાનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. તો દર્શકો, આ સમાચારને અહીં વિરામ આપવામાં આવે છે. વધુ સમાચાર માટે નિહાળતા રહો GTV ગુજરાત ન્યૂઝ. આ ન્યૂઝના પ્રાયોજક છે વાસ્તુ શુદ્ધ ઘી. જિંદગી મેં હર જગે પાના હૈ તથાસ્તુ તો અપને ખાને મેં સદા અપનાઓ વાસ્તુ ગાય કા શુદ્ધ ઘી.